ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને સૂત્રાપાડા હોય કે વેરાવળ હોય કે તાલાળા જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધારે વરસાદે તાંડવ મચાવ્યો છે, ત્યારે પૂરગ્રસ્ત લોકોની નાની મોટી જીવન જરૂરિયાત વસ્તુઓની જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સૂત્રાપાડા પ્રાચી સહિતના સૂત્રાપાડા પંથકના ગામડાઓને વિઝિટ લઈ અને જરૂરિયાતમંદોને જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી હતી। રેડક્રોસ સોસાયટીના ગુજરાતના ડાયરેક્ટર અજયભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સૂચના આપી કે સૂત્રાપાડા પંથકમાં પૂરગ્રસ્ત પામેલા લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ લોકો સુધી પહોંચે હું તાત્કાલિક આયોજન કરવામાં આવ્યું હતું। રેડક્રોસ નરેશભાઈ ડાયરેક્ટર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સૂત્રાપાડા શાખાના અજયભાઈ બારડ સહિતની તેમની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સૂત્રાપાડા પ્રાચી સહિતના પંથકમાં જરૂરિયાતમંદોનો કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, દિલીપ સિંહ બારડ, બચુભાઈ, રમેશભાઈ, દીપકભાઈ કારાભાઈ, મનોજભાઈ, અરસીભાઈ બારડ સહિત લોકોએ કીટ વિતરણ પ્રસંગે હાજરી આપી હતી। દીપક જોશી, જેડેશ ટીવી, ગીર સોમનાથ।